ભુજ શેરી ફેરિયા સંગઠન અને ભુજની ટાઉન વેન્ડિંગ કમિટીના ચૂંટાયેલા સભ્યો દ્વારા સમયાંતરે શેરી ફેરિયા અધિનિયમ 2014 અને સ્ટ્રીટ વેન્ડર સ્કીમ 2018ની જોગવાઈઓના આધારે લેખિતમાં શેરી ફેરિયાઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો કરવા છતાં ટાઉન વેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી નથી, જેને કારણે શેરી ફેરિયાઓના અનેક મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. 27મી એપ્રિલના ચૂંટાયેલા સભ્યો દ્વારા અગત્યના એજન્ડાઓને લેખિતમાં આપવામાં આવ્યા હતા, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું નથી તથા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. ત્યારે વહેલી તકે શેરી ફેરિયાઓને કન્નડગત પ્રશ્નો અંગે બેઠક બોલાવવામાં આવે તેવી રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી હતી. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે શેરી ફેરિયા સંગઠનના આગેવાન મામતભાઈ લાખાએ વાત કરી હતી. ફરી એક વખત અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રીને ફેરિયાઓને જે થઈ રહી છે કન્નડગત છેલ્લા કેટલાક સમયથી, એમને સતત અમે કહેતા આવ્યા છીએ કે તમે ટાઉન વેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવો અને એ મિટિંગમાં સંકલન કરી અને જે પણ કાંઈ સમસ્યાઓ નગરપાલિકાની કે ભુજ શહેરના લોકોની કે ટ્રાફિકની છે એને ઉકેલવા માટે પ્રયત્નો કરીએ. પરંતુ ચીફ ઓફિસર શ્રી કોઈપણ કારણોસર અમારા શેરી ફેરિયા સંગઠનના સભ્યો કે ટાઉન વેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એમની સાથે વાત કરવા માગતા નથી એવું લાગે છે, અને એ લોકો સતત અવગણના કરી અમારા પત્રોની કોઈ પણ પ્રકારના જવાબ નથી આપતા. અને અમે જ્યારે પણ એમને કહીએ છીએ કે સાહેબ તમે બોલાવીને અમારી સાથે વાતચીત કરો તો વાતચીત નથી કરતા. બીજી બાજુ અલગ અલગ જગ્યાઓ ઉપર જઈ અને ફેરિયાઓને 3 દિવસમાં હટી જવા માટે, 2 દિવસમાં હટી જવા માટે, 24 કલાકમાં હટી જવા માટે એવી નોટિસો લેખિતમાં આપી અને એ લોકો ફેરિયાઓને સતત માનસિક તાણમાં રાખી રહ્યા છે, જે બાબતે અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ બાબતે અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ કે કદાચ ચીફ ઓફિસરના આત્મા જાગશે અને એ કદાચ સમાધાનકારી વલણ અપનાવી અને સંગઠનના સભ્યો સાથે કે ટાઉન વેન્ડિંગ કમિટીના મેમ્બરો સાથે વાતચીત કરશે, પરંતુ આગામી દિવસોમાં જો આ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ અમે રજૂઆત કરી છે, માનનીય પ્રાદેશિક કમિશનર સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. આગામી ટૂંક સમયમાં જો આ બાબતે ઉકેલ નહીં આવે તો અમે આગામી ટૂંક સમયમાં પ્રાદેશિક કમિશનર શ્રી કચેરી રાજકોટ સામે એક દિવસીય ધરણાનો કાર્યક્રમ અમારો ફાઇનલ કરીએ છીએ.